સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાળ, નેચરોપેથ અને આયુર્વેદની સદીઓથી દેણ. નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ સેગમેન્ટમાં વૈદ્ય રાજલ શુક્લના જય ધન્વંતરી. આયુષ્ય વેદ ઇતિ આયુર્વેદ. આયુષ્યની જેને કામના હોય, દીર્ઘાયુષ્યની જેને કામના હોય અને જે શાસ્ત્રમાં, જે વેદની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે, એ આયુર્વેદ છે. એના બે પ્રયોજન, સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આતુરસ્ય વિકાર પ્રશમનમ છે. સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને રોગી વ્યક્તિના રોગને, આતુર વ્યક્તિના રોગને દૂર કરવો. આપણા આગળના એપિસોડ જેટલા કર્યા એમાં મોટાભાગના એપિસોડ જે બીજું પ્રયોજન છે ને, આતુરસ્ય વિકાર પ્રશમનમ છે, એને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા. પરંતુ આજે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આયુર્વેદનું જે પ્રથમ પ્રયોજન છે, એને ધ્યાનમાં રાખીને આજનો જે વિષય છે એની પસંદગી કરવામાં આવી. આહાર વિધિ વિશેષાયતનાની, એટલે કે આહાર બનાવતી વખતે કયા પરિબળો એવા છે જે આહાર બનાવતી વખતે, રસોઈ બનાવતી વખતે આયુર્વેદની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવા જોઈએ. અને બીજું, આહાર વિધિ, આહાર ગ્રહણ કરતી વખતે અથવા તો આહાર લેતી વખતે એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે રોગ ન કરે અથવા તો રોગ ન થાય. કેવી રીતે આહાર લેવો જોઈએ, આહારની વિધિ કઈ, એ બે બાબતો વિશે આજે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ રૂપે જણાવું છું. આહાર વિધિ વિશેષાયતનાની 8 છે. આહાર અથવા તો રસોઈ જે બનાવો છો એના ઉપર 8 પરિબળો જે છે, જે આયતનો છે, એ ભાગ ભજવે છે. પહેલું છે પ્રકૃતિ. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય આપણે બધા જ કહીએ, પણ એ છે ને સ્વભાવને અનુલક્ષીને કહેતા હોઈએ છીએ મોટા ભાગે. પરંતુ અહીં પ્રકૃતિ એટલે આહારની, આહાર દ્રવ્યની પોતાની પ્રકૃતિ. જેમ કે આપણે કહીએ છીએ, કેળું ઠંડુ છે, કફ થયો હોય તો ન ખવાય, તો શું છે, આ જે ઠંડુ કીધું ને કેળાને, એ આહારની પોતાની પ્રકૃતિ થઈ. ગરમ અને ઠંડી પ્રકૃતિ, એવી આપણે વારંવાર રોજ બરોજ ના જીવનમાં બોલતા હોઈએ છીએ. તો હવે એક વસ્તુ કહીએ કે દૂધી ઠંડી છે, આપણને બધાને ખબર છે દૂધી એની પ્રકૃતિગત સ્વભાવથી ઠંડી છે. તો એને બનાવવાની જે રીત છે, એને રાંધવાની જે રીત છે, એમાં એવા પદાર્થોનું સંયોજન કરવું જોઈએ અથવા તો એને એવી રીતે બનાવવી જોઈએ. રોજ દૂધીનું શાક ખાવ છો, બનાવવામાં ક્યાં ભૂલ થાય છે? કારણ કે આપણે ત્યાં રસોઈની જે પદ્ધતિ છે એ આપણે વંશ પરંપરાગત આવતી હોય છે. સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય ને, ત્યારે એના એમના જે પતિની માતા, એટલે કે એમના સાસુ, જે પ્રમાણે રસોઈ બનાવતા હોય એ પ્રમાણે એ ધીમે ધીમે કેળવાતી જાય છે. એટલે આયુર્વેદના જે પાસા છે અથવા આયુર્વેદમાં જે પ્રકૃતિગત જે ફેરફારો અથવા તો રસોઈની જે કળા છે, એ થોડી ધીમે 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 વંચિત થતી જાય છે. એવું દેખાઈ રહ્યું છે, જે જૂના લોકોના જે આહારના જે કોમ્બિનેશન હતા ને, એ બધા એટલા વ્યવસ્થિત અને સાત્વિક હતા, એટલે પ્રકૃતિનો ખ્યાલ રાખતા હતા. એટલે કે દૂધી, હું વાત કરું છું એ પ્રમાણે, કે દૂધીની પ્રકૃતિ ઠંડી છે તો એને પ્રકૃતિગત ઠંડા ઘી, એની અંદર રસોઈ એને કરવું જોઈએ. અને એમાં ક્યારેય રાઈનો વઘાર ન કરવો જોઈએ. એને ઠંડો વઘાર એવો શબ્દ વાપરવામાં આવ્યો છે કે જેમાં રાઈ તો તતડે, રાઈ એટલે સરસવ, સરસવમાંથી એનો એક પેલો છે, એમાંથી સરસવના રાઈને કરો એટલે ફાડા કરે એટલે સરસવના બિયા બને, એટલે એ રાઈ પ્રકૃતિત ગરમ છે. તો બંનેનો સંયોગ છે એ વિરુદ્ધ થાય છે. કરણ, કરણ એટલે આજે બીજું પાસું છે. કરણ એટલે સંસ્કાર. જેમ કે
દહી છે એ સ્વભાવતઃ સોજો ઉત્પન્ન કરનાર છે, પરંતુ એને તમે મથો છો તો એને શું થયું? મંથન સંસ્કાર. ક્રિયતે ઇતિ કર્તવ્યમ, જે કરણ, એને જે ક્રિયા કરવામાં આવે છે એને કરણથી ઓળખવામાં આવે છે. અને જે દહીંને મથીને એની છાશ બનાવો તો એ પચવામાં હલકી છે, અને એ છાશમાં પણ જો મીઠું નાખીને ખાઓ તો એ વાયુનું અનુલોમન કરે છે. વાયુનું અનુલોમન શબ્દ એ આયુર્વેદમાં ખૂબ મહત્વનો છે. ભોજન ત્યારે જ કરવું જ્યારે વાયુ અનુલોમની સ્થિતિમાં હોય, અપાન વાયુ અનુલોમની સ્થિતિમાં હોય. ઉદગાર આવે તો સ્વચ્છ આવે, જેમાં ખાટા ઓડકાર ન હોય કે પાછું અન્ન આવે એવો ઓડકાર ન હોય, એટલે કે જે ઓડકાર પણ આવે એ પણ સ્વચ્છ આવે, ત્યારે અન્ન પચ્યું એવું કહેવાય. તો કરણ એટલે કે સંસ્કાર બનાવવાની જે રીત એ ખૂબ મહત્વની છે. દહીં સોજો ઉત્પન્ન કરે પણ છાશ એનું પાચન કરે. એવી જ રીતે જે માંસ ખાનારી વ્યક્તિઓ છે, જો તેતરનું માંસ ખાતા હોય તો તેતરના જે માંસ છે એને એરંડિયામાં જો રાંધીને ખાવામાં આવે, એરંડ તેલમાં રાંધીને ખાવામાં આવે તો એ વિષ છે, તો એ ના ખાવું જોઈએ. તો એનો જે અગ્નિનો જે સંયોગ થયો એ બરાબર નથી થયો. તો ભલે એ વસ્તુઓ ભાવતી હોવા છતાં એનો જે સંસ્કાર એને કરવામાં આવે છે એ ખૂબ જરૂરી છે. એવી જ રીતે મંથન સંસ્કાર, તમે ઘણી વખત ચા બનાવતા અથવા તો કોઈ રસોઈ બનાવતા જોયું હશે કે આદુ હોય ને એને તમે છીણો અને પછી રસોઈમાં નાખો, એનો ટેસ્ટ, અને આદુને કૂટો અને પછી રસોઈમાં નાખો એનો ટેસ્ટ, એમાં ફેરફાર હોય છે. આ થયો સંસ્કાર. છીણવું એ પણ સંસ્કાર કરણ છે, અને એને કૂટવું એ પણ સંસ્કાર કરણ છે. તો આ જે રસોઈ બનાવવાની જે બાબતો છે એમાં આ સંસ્કાર જે થાય છે એને જે તમે જે ક્રિયા કરો છો આહાર બનાવવાની વિધિ વખતે એ ખૂબ જ મહત્વની છે. આવી જ રીતે પ્રકૃતિની વાત જોઈ, કરણ વાત જોઈ, સંયોગ. સંયોગ શબ્દ બહુ જ પ્રચલિત છે. જ્યાં ત્યાં સંયોગ, બેને ભેગા કરવા, પણ સાચી રીતે ભેગા કરવા, સંયોગ શબ્દનો અર્થ કંઈક ભાવાર્થ કંઈક આવી રીતે સમજી શકાય. તો સંયોગથી શું લઈશું? બે વસ્તુ માત્રામાં અને એના તત્વની દ્રષ્ટિએ, એના વીર્યની દ્રષ્ટિએ, એના સ્વભાવની દ્રષ્ટિએ કેવી સંયોગ કરવાથી કેવી બને છે. જેમ કે ઘી અને મધ જો એક સરખી માત્રામાં ભેગા કરવામાં આવે તો આયુર્વેદની દ્રષ્ટિએ વિષ સમાન છે, પરંતુ ઘી જો તમે અલગ અલગ બંનેને ખાવામાં આવે તો એ ખૂબ જ પૌષ્ટિક છે, મધ પણ પૌષ્ટિક છે, પરંતુ સમાન માત્રામાં એનો સંયોગ કરવો એ આયુર્વેદની દ્રષ્ટિએ વિષ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે સવારમાં ઉઠીને ઘણા દર્દીઓ કહેતા હોય છે કે અમે તો ગરમ પાણીની અંદર લીંબુ અને મધ નાખીને ખાઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ ગરમ પાણી સાથે મધનો સંયોગ વિષ કહેવામાં આવ્યું છે, વિષ પેદા કરનાર કહેવામાં આવ્યું છે, વિરુદ્ધ કહેવામાં આવ્યું છે. ગરમ પાણીની અંદર મધને આયુર્વેદની દ્રષ્ટિએ સ્વીકારાયું નથી. સંશોધનનો સબ્જેક્ટ બની શકે, કરવો પણ જોઈએ, પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ એ વિષ છે. અને હા, આવી રીતે ખાનારા ઘણા બધા વ્યક્તિઓમાં, આવી રીતે લીંબુ અને મધ અને ગરમ પાણી પીનારા ઘણા બધા વ્યક્તિઓમાં હિસ્ટ્રીમાં એવું જોવા મળે છે કે એવું સ્કિન ડિઝીઝથી પીડાતા હોય. એવું જરૂરી નથી, પણ દર્દીઓની દ્રષ્ટિએ જોઈએ કે ઘણા બધા દર્દીઓ એવું કહેતા જોવા મળે છે કે મેં મધ ને લીંબુ ને ગરમ પાણીમાં લેવાથી કંઈ નુકસાન તો નહીં થાય ને? ચોક્કસ થશે. આયુર્વેદની દ્રષ્ટિએ સંયોગ ને વિરુદ્ધ છે. દૂધ અને માછલી, દૂધ ઠંડુ છે અને માછલી ગરમ, બંનેના વિરુદ્ધ વિરુદ્ધ છે. એટલે બંનેનો જે સંયોગ છે રાંધતી વખતે અને ખાતી વખતે એ બંને સંયોગ વિરુદ્ધ છે. એટલે આ જે સંયોગની વાત કરી એ ખૂબ જરૂરી છે.
હવે આ વિરુદ્ધ અન્ન તો તમને બધાને ખબર જ છે કે વારંવાર એમ કે ફ્રૂટ સલાડ ન ખવાય, કારણ કે ખાટા ફળ અને દૂધ એ બંને વિરુદ્ધ છે. પણ પ્રશ્ન એ થાય કે અમે તો ખાઈએ છીએ, અમને તો કશું નથી થતું. તો વિરુદ્ધ અન્ન કોને કીધું, એની વ્યાખ્યા કઈ કીધી, એ ખૂબ જરૂરી છે. દોષો જે છે શરીરના, એટલે કે પેથોજન્સ જે પેદા કરે અથવા તો જે શરીરમાં વિકૃતિ પેદા કરે એવા જે દોષો છે, એને અમુક ખોરાક ખાવાથી એ શરીરમાં ઉત્કલેશ થાય એટલે કે વધે ખરા, પરંતુ એ બહાર ના નીકળી શકે એવી જે સ્થિતિ છે, એ જેવા આહાર તમે લો છો એ કરાવે, એને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. સાદી ભાષામાં સમજાવું, કફ થયો છે, સંયોગની દ્રષ્ટિએ રાત્રે અડદની દાળના વડા અને દહીં જો ખાઓ, બીજે દિવસે કફ ખૂબ વધી ગયેલો જોવા મળે છે. કફ એ ભારે પૃથ્વી તત્વ વાળો વિરોધી મધુર રસ છે. દહીં અભિષ્યંદી છે, અભિષ્યંદી એટલે અભિષ્યંદી શબ્દ આયુર્વેદ માટે, એટલે આયુર્વેદ માટે બહુ કોમન છે, પરંતુ કોમન જે માણસો છે એના માટે લોકભોગ્ય નથી. અભિષ્યંદી એટલે એવું અન્ન કે જે શરીરની અંદર જાય છે, પરંતુ આપણે કહીએ છીએ કે રસમાંથી રક્ત બને, આહારનો રસ બને, રસમાંથી જે બીજી ઉત્તરોત્તર ધાતુ છે, રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા શુક્ર, ઉત્તરોત્તર ધાતુની જે પૂર્તિ થાય છે. જેમ કે એલોપેથીની દ્રષ્ટિએ કે સાદી ભાષામાં સમજે તો ન્યુટ્રિશન, આપણને જે ખાઈએ એમાંથી આંતરડામાંથી ન્યુટ્રિશન શોષાય અને એ આપણને આપણા શરીરને પોષણ આપે. પણ આ જે ઉત્તરોત્તર ધાતુની જે પુષ્ટિ થાય છે ને, એને રોકી નાખનાર જે દ્રવ્ય કીધું એને અભિષ્યંદી કીધું. તમને હવે ખ્યાલ આવતો જ હશે, જ્યારે પાચન ના થયું હોય અને અપચાના ઝાડા થયા હોય ને, ત્યારે શું ખવડાવે, દહીં અને ભાત. કેમ? દહીં એને રોકી નાખશે. અપચાના ઝાડાની વાત છે, ઇન્ફેક્શિયસ ડાયરિયાની નહીં. ઇન્ફેક્શન થયું હોય ને, ડાયરિયા થયા હોય, એના માટેની વાત નથી કરતી. આપણે મોટા ભાગે આપણા લોકભોગ્ય એટલે ઘરની અંદર મોટા ભાગે આ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ કે ઝાડા થાય ત્યારે દહીંને ભાત ખાવા. કેમ ખાવા? કારણ કે દહીં શું કરે છે, રોકી રાખે છે, શોષણ નથી થવા દેતું. તો રોજબરોજ દહીં ખાશો તો શું થશે, શોષણ નહીં થવા દે ન્યુટ્રિશન્સનું. અને અત્યારે જેમ જોવા મળે છે, બહુ જ બધા લોકોને અસ્થિક્ષય ઓસ્ટિયોપોરોસિસ બહુ જ બધા લોકોને જોવા મળે છે. કેમ? પહેલા નહોતો. શું પહેલાના લોકો દહીં નહોતા ખાતા? બહુ જ ઓછું ખાતા હતા. ઓબ્ઝર્વ કરજો, જાણજો ઇતિહાસને. તો દહીં નહોતા ખાતા, છાશને લેતા હતા, મથીને, જેમ મેં કીધું એમ કરણ સંસ્કાર કરીને છાશ લેતા હતા. તો આ એક બહુ જ મહત્વની વસ્તુ થઈ, સંયોગ રાશિ. ચોથું જે વિધિ વિધાન છે, જે બહુ જ અગત્યનો ભાગ ભજવે છે, એ રાશિ. રાશિ એટલે માત્રા પણ કહી શકાય, પણ અહીં અત્રે રાશિ એટલે કેવી રીતે કહેવાનું છે કે એક સાથે બધું ભોજન લેવું અથવા એક સાથે બધા ધ્યાન લેવા અને અલગ અલગ લેવા. અત્યારે આપણે મોલમાં જઈએ ને તો બધા જ પ્રોટીન, બધા જ ધ્યાન, મસૂરની દાળ, ચણા, સોયા, મગ, મઠ, બધું ભેગું કરેલું એક પેકેટ તૈયાર મળે, ઘેર જઈ અને એને કુકરમાં બાફીને બનાવવાનું બધા ધાન. ગૃહિણીને એમ થાય કે હું મારા બાળકને બધું જ પ્રોટીન એક સાથે આપી દઉં, પ્રોટીન ખૂબ સારું. પરંતુ એ જે છે ને, એ પચવામાં ખૂબ ભારે છે. તો એનો જે સંસ્કાર કરો, એને જે બનાવો, એ જે બાળકને પચી જાય એને બનાવતી વખતે એની અંદર લસણ, હિંગ, અજમો, તલનું તેલ, એનો જે સંયોગ કરવો ખૂબ જ જરૂરી બને, એ સુપાચ્ય, એને સુપાચ્ય કરવા માટે. એટલે રાશિની અંદર બે આવે, બધા જ દાન ભેગા કરીને ખાવા જે પચવામાં ભારે છે, અને સેપરેટ
એકલા એકલા ખાવા, જેમ કે મગની દાળ. આજે આજના ધાન્યની અંદર મગની દાળ ખાધી તો બીજી કોઈ દાળનો સમાવેશ ના થાય. પહેલાના જમાનામાં જે થાળી, ગુજરાતી થાળી અમુક પીરસાતી ને, એની હું વાત કરું કે દૂધી અને ચણાની દાળનું શાક બન્યું હોય ને તો એની જોડે કઢી બને. શું થયું? ચણાનો જે લોટ છે, કઢી જે બને છે, એ ચણાના લોટની છે, તો એક જ પ્રોટીન થયું. અને દૂધી અને ચણાની દાળનું શાક છે તો ચણાની દાળ એક જ પ્રોટીન થયું. પરંતુ મગ બને છે તો એની જે સાથે જે કોમ્બિનેશન બને છે એ પણ એવું બને છે, એટલે કે કઠોળમાં મગ હોય ને તો એની સાથે અડદની દાળ ના બને. આ જે વસ્તુ જે છે એ વિચારવી અને બનાવતી વખતે હંમેશા એ સુપાચ્ય છે કે નહીં, એ પચી શકે એમ છે કે નહીં, તો એ ઋતુજન્ય અને આપણા જે બાળકો છે એના જે સ્ટમકમાં એને જે જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત કરે અને એ પાચન સારું, પાચન કરવાથી એમની વૃદ્ધિ સારી રીતે થાય અને એ લોકો સ્વસ્થ રહે, એ ખૂબ જ જરૂરી છે. તો રાશિ એ ખૂબ આ રીતે મહત્વનો ભાગ ભજવે છે. આપણે મેં આપને જણાવ્યું પ્રકૃતિ, કરણ, સંયોગ, રાશિ. હવે આવે છે દેશ. દેશ ઇષ્ટ દેશ, દેશમાં જન્મ, ઇષ્ટ દેશમાં જન્મેલી એવું કહેવાય વનસ્પતિઓ અથવા તો શાક અથવા તો ધાન. ઇષ્ટ દેશ કોને કીધો? તો બે રીતે ઇષ્ટ દેશ કીધો, કે તમે જ્યાં જન્મ્યા છો તમારા માતાએ જેવો આહાર લીધો છે, જીનેટિકની વાત થઈ ગઈ, તમારી માતાએ જે આહાર લીધો છે એ તમારા માટે સ્વભાવથી ઓક સાત્મ્ય, તમારા માટે સ્વભાવથી સાત્મ્ય છે. એટલે એવો આહાર જેને ઇષ્ટ દેશમાં, ઇષ્ટ દેશની અંદર એટલે તમારા દેશમાં જે ઋતુમાં જે વસ્તુ ખૂબ મળે છે, જે જેમ કે ફળ છે તો ઉનાળામાં તમે જોવો તો તડબૂચ ખૂબ મળે, તો એ રીતે એ ઋતુની અંદર એ ફળ ખાવું એ હિતાવહ છે, ઇષ્ટ છે, સારું છે, તો એ ખૂબ અગત્યનું છે. અને બીજું ઇષ્ટ દેશની અંદર શું લીધું? તો કે તમે કોઈક વખતે બોમ્બે ગયા હશો, ટ્રેનમાં પ્રવાસ કરો ને તો બોમ્બેની અંદર એન્ટર થાવ ને તો ઘણી જગ્યાએ ડાબી બાજુ ઉપર, ટ્રેનની બંને બાજુ ઉપર તમને પાલકની ભાજી, પછી મેથીની ભાજી ઉગેલી જોવા મળશે. ક્યારેય એ પાણી જોયું છે ખરું? ટ્રેનના પાટાની આજુબાજુની જે સ્વચ્છતા છે એનો અનુભવ તો બધાને જ ખબર છે. તો ત્યાં ઉગેલી ભાજી આપણે ઘેર લઈ જઈએ અને પછી એ બનાવી અને આપણે આરોગ્ય. હવે તમે જ કહો રોગ થાય કે ભાજીના ગુણ આવે? આ ઇષ્ટ દેશનું મહત્વ છે. સારી ફળદ્રુપ જમીનની અંદર ઉગાડેલી જે પણ ધાન છે, જે પણ આહાર છે એને આરોગવો, અને એ તમે લાવો છો કે નહીં, એનું ઘરમાં આવે છે કે નહીં એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પ્રકૃતિ, કરણ મેં કીધા, હવે દેશ, હવે ઉપયોગ સંસ્થા. ઉપયોગ સંસ્થા એટલે જે વ્યક્તિ એનો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે ઉપયોગ સંસ્થા એટલે એનો એક કાળ. આ બધું તો આપણે જોયું કે પ્રકૃતિ અનુસાર ધાન્ય લીધું, એને સંસ્કાર જે કર્યો એ પણ સારી રીતે કર્યો, બનાવ્યું પણ સારી રીતે બનાવ્યું, એને સારા દેશમાં એ ઉગેલું હતું એ પણ જોયું, એનો જે સંયોગ કર્યો એ પણ બરાબર કર્યો, એ રાશિ પ્રમાણે બરાબર લીધું. પરંતુ જે વ્યક્તિ ખાનાર છે ને, એ વ્યક્તિ એ ક્યારે આરોગ્ય છે એને એ ખૂબ મહત્વનું છે. એને કહેવાય છે ઉપયોગ સંસ્થા, એને જીર્ણે અશ્નિયાત એવી રીતે કીધું છે. સામી વ્યક્તિનો આહાર પચી ગયો છે એ જાણી અને પછી આ આહારનું ગ્રહણ કરે એને ઉપયોગ સંસ્થા કહેવાય છે. કયા સમયે તમે એ જમો છો, આગળનો આહાર પચી ગયા પછી જમવું એ ઉપયોગ સંસ્થા છે. આપણા
આયુર્વેદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બે વખત જમવું. તો બે વખત જમવા માટે મધ્યાહ્ન અને સાંજનો સમય પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ આપણે અત્યારે છે ને આ ઉપયોગ સંસ્થા વટાવી ચૂક્યા છીએ. આપણે અત્યારે ઓછું વારંવાર ખાવું એ જીર્ણ અશની આતની વ્યાખ્યામાં નથી આવી રહ્યું. અને છેલ્લું છે ઉપયોગતા. કેવી વ્યક્તિ કેવા દેશમાં અને કેવા સ્થાનમાં આ બનાવેલા આહાર વિધિ વિશેષાયત નાનીનો ધ્યાન રાખીને બનાવેલા આહારનું ને આરોગ્ય છે એમાં દેશ કાળનું ધ્યાન રાખે છે અને પોતાની સાત્મ્ય પોતાની ઇન્દ્રિયોને અનુકૂળ અને પોતાની પ્રકૃતિને અનુકૂળ સાત્મ્ય એવો આહાર લે છે એ ખૂબ જરૂરી છે. તો દર્શક મિત્રો, આ મેં રાંધવાની જે કળા છે એમાં આયુર્વેદની દ્રષ્ટિએ શું કયા પરિબળો કયા આયતનો ભાગ ભજવે છે ને આહાર વિધિ વિશેષાયત નાનીથી ઓળખાય છે. અને હવે પછી આહાર વિધિ કેવી રીતે કરવી, આહારને કેવી રીતે આરોગવો એ આપણે બીજા વિષયમાં પણ લઈશું. પરંતુ આહાર એ અન્ન વૈ પ્રાણાહા, અન્ન એ જ પ્રાણ છે. એવી રીતે આહારથી શરીરની પુષ્ટિ થાય છે, તુષ્ટિ થાય છે અને શરીર વૃદ્ધિ પામે છે. અને એ આહાર જ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહત્વનું છે. તો એનું ધ્યાન રાખવું અને આહાર વિધિ વિશેષાયત નાનીથી રાંધીએ એના વિશે વધારે જાણવાનો પ્રયત્ન કરીએ તો દીર્ઘાયુષ્ય માટે અને સ્વસ્થ જીવન માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો દર્શક મિત્રો, આપને આ આહાર વિધિ વિશેષાયત નાની વિશે સાંભળી અને વધારે જાણવાની ઉત્કૃષ્ટ ઈચ્છા પણ થઈ હશે. તો એ પણ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જાણવું જરૂરી છે જો રાંધણ કળા અને ઘરના વ્યક્તિઓને અને આવનારા ભવિષ્યને આપણા દેશના યુવાનોને સ્વસ્થ રાખવા હોય તો ખૂબ જ જરૂરી છે. આવતા અંકે ફરીથી આવતા એપિસોડમાં નવા વિષય સાથે મળીશ અને એમાં પણ આહાર વિધિ સાથે વાત કરીશ. ત્યાં સુધી વૈદ્ય રાજલ શુક્લને રજા આપશો. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાતનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, નેચરોપેથ અને આયુર્વેદની સદીઓથી દેણ.